જીરામાં છે ગાજર અને આઈને કહ્યું થોડાક ચણા છે, અને આજે આપણે છે ને મેથી લઈ જવાની છે અને થોડીક કોથમરી લઈ જવાની છે. હલો મિત્રો, જય માતાજી ને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂત નાના વ્લોગમાં. તો આજે જો આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા ખેતર જીરું નીંદવા. તો બધા દાડી આવ્યા છે ઘણા બધા, એ આ ખેતરમાં જીરું નીંદે છે અને હવે આપણે જઈ જીરું નીંદવા અને તમે વ્લોગ જોતા રહીજો. ખેતરના ખૂણે બાવરો અહીંયા ટ્રેક્ટર મૂકી દીધું છે અને જો આ રહ્યું ખેતર છે અને આમાં જીરું છે. આમાં થોડા ખાઈને કે ભાગમાં ખારી જેવું એમાં જીરું ન હોય, બાકી જો જીરું આમાં આ પ્રમાણેનું છે. અને અહીંયા પણ બધા જો મજૂર રહ્યા નીંદે અહીંયા, તો આપણે જઈ અહીંયા નીંદવા. જીરું આ પ્રમાણેનું છે, જોઈ લો. તો બધા નીંદે આપણે જવાનું હોય પાણી વારવા. તો બ્લોક તમે જોતા રહીજો અને પાણી ખેપડા વારવા જવાનું હોય તો હું તમને કહી દઉં. એ આપણે એડા રહ્યા એમાં ખાતર નાખીએ અને પાણી વારવાનું છે. તો આપણે જઈએ હવે એ ખેતર. તો હું વ્યાયો જો એડાવાળા ખેતરમાં ને બીજા દાડિયા હી બધા જીરું નીંદે વિશોની અને આપણું ખેતર જો અહીંયા જીરું હી ને શેઠે જે આપણે વારંવાર બ્લોકમાં લઈએ જઈએ. તો અત્યારે આપણા એડા અંદર પાણી ખોલવાનું છે અને ખાતર એ નાખવાનું છે. તો પહેલાં હું પાણી ખોલી નાખું, પછી હે ને પાણી ચાલુ રહીશું અને આપણે આગળ આગળ ખાતર નાખતા જઈશું. તો અત્યારે આપણે પાવર છે નહીં એટલે રાતે પાવર આવે એટલે આપણે ટાંકો ભરી નાખ્યો છે. પેલા ટાંકો જોઈ લઈ કેટલો ભરાણો છે. બાકી આપણું જીરું આ પેલા આપણે ટાંકો જોઈ લઈ કેટલો ભરાણો. ટાંકો તો આખો ને ભરાણો છે જે દૂર હોય, પણ હાલો ખોલી નાખી. વાલ ખુલી ગયો છે. આપણે ઝાડકો જોતા પેલા ઝાડકો ચાલુ એક બંધ, કાલે સાંજે તો ચાલુ કરીને જીવ ઝાડકો બંધ કરી નાખેલો છે બરાબર. તો હવે જે આપણે નાખી ખાતરે નાખવું જવાનું અને પાણી વારવાનું. તો જો અહીંયા પાણીનો વાલ થઈ ગયો ચાલુ, પાવડોની અંદર એડામાં પીડું છે અને ખાતર આપણે નાખતું જવાનું છે. તો હાલો આપણે જઈએ હવે અંદર. પાણી પોગી ગયું છે અને ખાતર નાખવું પહેલાં ચાલુ કરી દઈ. થોડાકમાં નાખેલું મેં કાલે એટલે હાલ છે. બાકી પાણી પીતું આવે ને આપણે આગળ આગળ ખાતર નાખતા જઈ. તમે બ્લોક જોતા રહીજો. અહીંયા પાવડો પીડો છે અને પાણી જો ચાલુ છે ઈડામાં, ત્રણ ત્રણમાં મેકું કારણ કે ખડ છે. અને ખાતર તમને બતાવી દઉં. તો જો આ યુરિયા ખાતરની થેલી આ ડોલમાં લઈ જવું અને આપણા ભૂતિયા દાદા જો અહીંયા પણ હે ને નાકા વારે ઘઉંમાં. જો અહીંયા પણ આપણા ભૂતિયા દાદા રહ્યા ને નાકા વારે. તો આપણે ઇન્કા જઈએ અગવસરે એવું એરું બેરું કાઢી નહીં જઈ પૂછી દાદા. દાદી ભૂતી દેખી નું જે ખારા થાય છે શું કે ભૂતિયા દાદા ના ખાવારો એ શું કરવાનું. કહું ભાઈ કે ભૂતિયા દાદા ની એમ જાય માં જો એમને કહું કે મી જરાક જણાવી દીજો. કહું અમે જેવા ત્યાં ન સર્ટિફાઈડ વાવી સર્ટિફાઈડ હા અમાર મોરું જ ન હોય કોઈ દી એમ ને હા
સમજી લેજે. પડામાં તાર ખોડ દી તે હું ભૂતિય દાદા જાઈટ કાને ઈ તને જાઈટ કામ લેવો હે તીમા. હા તારી દેવો છે તે તે ભૂતિય દાદા છોકરા ને કેવો ના કવારે છોકરા છે નવરા હે એવું હે છોકરા નવરા જ નહી. ફરી ગયું ભૂતિય દાદા એમ ને. ફરી ગયું હે પૈસા દોરું હે ફરી ગયું લાગે ઘઉં બસ જાય બહેન હું જય મહુ તાર ગોટોળા હાટા મારી નહી કયો તારે એ વિડિયા ઉતારવા હે મજા મજા હે આ કણ વિડિયા કેમ ઉતારવા ઉતારો તમે ઉતારો મારે ફરમાં થાવું પણ થાતો નહી એમ જ ને થાતા રે રે બાકી ઘઉં જામી જેવો ભૂતિયા દાદા જો અહીંયા આપડા શેઠ જ ભૂતિય દાદા નું ખેતર હે એટલી ઉંમર હે તો ભૂતિય દાદા ના કવાર એવું બાકી જબર ભૂતિ દાદા બાજરો વાવ રાખ્યું છે ને જીરું તો આવ્યું છે રોજ રાતે ધર્માજો કરી જાય ભૂતિય દાદા ની કમાલ તો આપડે એવા રમણીય માણા હે ભૂતિય દાદા અને ફૂલ થાય એટલે બે ત્રણ ઘડી એની યાર વાત કરી લ્યો ને તો યાર મજા આવી જાય એટલે અહીંયા પણ નાકા વારે અને આપણે જો એડામાં ખાતર નાખતા જઈએ અને પાણી વાળતો જવું તમે બ્લોગ જોતા રહીજો. એરંડામાં જો આપણે પાણી કરી નાખીએ બંધ કારણ કે 5:30 વાગી ગયા છે અને કપડાં બપડા બદલી લીધા છે ઓલા એરંડાના ઓલી એવું થોડું થોડું ભૂકી જેવો આવે એના વારા થઈ ગયા હતા એટલે બદલાઈ નાખ્યા છે નહીં લીધું બરાબર ને તો જો આપણે અહીંયા પણ જીરામાં છે ગાજર એ થોડાક વાયા છે અને આ ઇનકા જેવો થોડાક ચણા છે અને આજે આપણે છે ને મેથી લઈ જવાની છે ને થોડીક કોથમરી લઈ જવાની છે તો આ કોથમીર રહી કોથમીર આટલી લઈ લઉં તો હજી એકાદ થોડું ઊંભી રહી લઉં એટલે કોથમીર આવી જઈ અને હવે મેથી ઉમેરી લઉં થોડીક કોથમીર ને અહીં મૂકી દઉં અને મેથી તો આપણે જો કેવી જબર છે ને એને થોડુંક લહણ અને આપણે જીરાનું ખેતર તો આપણે પહેલાં મેથી ઉમેરી લઈ કોથમીર મેથી બે જો એટલે લઈ લીધી છે અને દાળિયાત લગભગ છૂટી જાય છે પહેલાં 4 વાગે છૂટી જાય છે અને જાહેર કોઈ કરી નાખો ચાલુ અને હવે જે આપણી વાડીએ બધે વહી જાય છે અને આ અત્યારે હું હોઉં એ આપણા ખેતર હોઉં અને આપણે વાડીએ જ રહી ગામમાં બામમાં રહેતા નથી અને તમે બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો.